બ્રાઝિલમાં છેલ્લા કેટલાક સમયથી ફિફા વર્લ્ડ કપની તૈયારી ચાલી રહી છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. હાલમાં બ્રાઝિલનો માહોલ એકદમ અલગ પ્રકારનો થઈ ગયો છે. તો આવો જાણીએ ફિફા વર્લ્ડ કપ મેચ ક્યાં છે અને તે શહેરનું મહત્વ, વસ્તી અને તેની સંસ્કૃતિ ઉપર એક નજર. બ્રાઝિલિયા 1960 થી બ્રાઝિલિયા બ્રાઝિલની રાજધાની છે. અહીં વસ્તી ટોટલ 26 લાખ છે. આ શહેર આધુનિક શિલ્પકલા માટે જાણીતું. અહીં કેટલીક મશહૂર ઇમારતો આવેલી છે. રિયો ડી જાનેરો બ્રાઝિલનું બીજા નંબરનું મોટું શહેર છે. અહીંની વસ્તી 60 લાખથી પણ વધુ છે. આ શહેર કાર્નિવલ શુગરલોક માઉન્ટેન માટે જાણીતું છે. કોપા કબાના બીચ અને ઈસા મસીની મૂર્તિ માટે વિખ્યાત છે. બેલો હોરિઝોન્ટે આ શહેર મિનાસ જેરેસ રાજ્યની રાજધાની છે. 850 મીટરની ઊંચાઈ આવેલ છે. આ શહેરની વસ્તી 24 લાખની છે. શહેર ચોમેરથી પહાડોથી ઘેરાયેલું છે. ફોર્તાલેજા પૂર્વોત્તર બ્રાઝિલનું આ શહેર સિયારાની રાજધાની છે. તેની વસ્તી 24 લાખની છે. આ શહેર તેના નયનરમ્ય બીચ માટે જાણીતું છે. આ શહેર યુરોપની નજીક આવેલું છે. રેસિફે પૂર્વોત્તરનું એક શહેર છે. પેન્દ્રાબુકો રાજ્યની રાજધાની છે. અહીંની વસ્તી 15 લાખ છે. આ શહેર સુંદર નહેર અને પુલો માટે જાણીતું છે. તેને બ્રાઝિલનું વેનિસ પણ કહેવાય છે. સાલ્વાડોર બ્રાઝિલનું આફ્રિકન શહેર કહેવાય છે, જે આફ્રિકન મૂળના લોકો વસે છે. અહીંનું ભોજન સ્વાદિષ્ટ છે. અહીંના બીચ અને કાર્નિવલમાં તેની રંગીન સડકો દુનિયાભરમાં જાણીતી છે. સાઓ પાઓલો બ્રાઝિલનું જ નહીં બલકે દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું શહેર છે. તેની વસ્તી 1 કરોડ 10 લાખ છે. બ્રાઝિલની આર્થિક રાજધાની ગણાય છે. બ્રાઝિલની 12% જીડીપી આ શહેર આપે છે. કુરિતિબા 900 મીટરની ઊંચાઈ આવેલ છે. કુરિતિબાની વસ્તી 18 લાખની છે. આ દેશનું સૌથી ઇકો ફ્રેન્ડલી શહેર માનવામાં આવે છે. અહીંની બસ 28 મીટર લાંબી હોય છે, જેમાં 250થી વધુ લોકો બેસી શકે છે. મનાઉસ રિયો ગ્રેનો નદી કિનારે આવેલ છે. આ શહેરની વસ્તી 18 લાખની છે. મનાઉસ એક મુક્ત વ્યાપાર ક્ષેત્ર છે. અહીં ઓપેરા મહોત્સવનું પણ આયોજન થાય છે. ક્યુબા વર્લ્ડ કપ 2014ની મેજબાની કરનારું આ શહેર સૌથી નાનું છે. તે મધ્યમ પશ્ચિમ બ્રાઝિલમાં આવેલું છે. માટોગ્રોસો રાજ્યની રાજધાની છે. અહીં બહુ ગરમી પડે છે અને તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. પોર્ટો આલેગ્રે બ્રાઝિલનો સૌથી સમૃદ્ધ શહેર છે. તેની વસ્તી 14 લાખની છે. અહીં આસપાસના વિસ્તારમાં મોટાભાગે ખેતીવાડી અને પશુ સંવર્ધન ઉદ્યોગ ચાલે છે. આ શહેર ગાઉચોની રાજધાની તરીકે ઓળખાય છે. નાતાલ પૂર્વોત્તર બ્રાઝિલનું આ ત્રીજું શહેર છે, જે વર્લ્ડ કપ 2014ની મેજબાની કરી રહ્યું છે. અહીંની વસ્તી 8 લાખ છે. નાતાલનો અર્થ થાય છે ક્રિસમસ. આ શહેરની સ્થાપના 25 ડિસેમ્બર 1599માં થઈ હતી. ફિફા વર્લ્ડ કપની મેચ પૂરી થશે ત્યારે આ શહેરો થોડા શાંત બની જશે, પરંતુ જ્યાં સુધી ફિફાની મેચ ચાલશે ત્યાં સુધી આ શહેરોમાં જનમેદનીની ધમધમાટ ચાલુ જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.